विद्यार्थी मित्रों धोरण सात विषय छे सामाजिक विज्ञान पाठ छे सातमो प्रादेशिक संस्कृति नो घड़तर भाग एक जोई आपणे पाठमां बराबर। तो विभिन्न समुदाय नी जानकारी आपणने तेमनी भाषा परथी मळे छे के रीतना तो गुजराती भाषाना गुजरातना कहेवाय मराठी भाषाना महाराष्ट्रना अने साथे साथे बीजी जे भाषानी साथे साथे विभिन्न प्रदेशोमां पोतपोताना रीत रिवाजो खानपान वस्त्र परिधान काव्य नृत्य संगीत अने चित्रकला हो जुदा जुदा विस्तारों जुदी जुदी स्थानिक संस्कृतिओ जेने आपणे त्यांनी देशी संस्कृतिओ कहीए छीए ते आपना देश में जोवा मळे छे एटले के भारत देश में जोवा मळे छे। आ बधी संस्कृतिओ वच्चे सदियोथी आदान प्रदान थतुं रह्युं छे तेम छतां केटलाक विस्तारो केटलीक खास एटले के केटलाक विस्तारोनी केटलीक खास परंपराओ आज सुधी अकबंध छे। एटले आजे पण गुजरातमां गुजराती ज महाराष्ट्रमां मराठी ज बोलाय छे पण बीजी बधी संस्कृतिना लोको पण त्यां आईने वसता होय छे। केम के भारत एक विविधता धरावतो देश छे एटला माटे। हवे त्यार पछी जोईए के भारतमां प्रांतीय भाषाओनो विकास एटले के भारतनी अंदर अलग अलग भाषाओनो विकास थयो कई कई। तो पहली छे मलयालम। तो मलयालम विषे आपणे जोई लईए के नवमी सदीमां स्थापवामां आवेल महोदयपुरमनुं चेर राज्य एटले के हालनुं केरल एनो भाग हतो। केरलनी संस्कृतिने तेनी भाषा मलयालम साथे जोडता आ संस्कृति मलयालम संस्कृति तरीके ओळखाय छे। मलयालम भाषा केरलमां बोलाती मुख्य भाषा छे तेना पर संस्कृतनो घणो प्रभाव जोवा मळे छे। चौदमी सदीमां व्याकरण अने काव्यशास्त्र पर लखायेल लीला तिलकम ग्रंथ मनी प्रवालम शैलीमां लखायो हतो। आ हतो मलयालम। हवे जोईए बंगाळी भाषा। तो बंगाळी भाषानो उद्भव संस्कृत भाषामांथी थयो होवानुं मानवामां आवे छे। पंदरमी सदी सुधीमां उपभाषाओ अने बोलीओ पर बोलीओ मळी एक सामान्य साहित्य भाषानुं स्वरूप धारण कर्युं जे पश्चिम बंगाळनी बोलचालनी भाषा बनी। जनजातीय भाषाओ पर्शियन एटले के फारसी भाषा अने भारतमां अंग्रेज शासनની शरूआत बंगाळथी થતા ત્યાં યુરોપિયન ભાષાઓનો બંગાળી ભાષા પર પ્રભાવ વધારે જોવા મળે છે। પ્રારંભિક બંગાળી સાહિત્યને બે ભાગમાં વહેંચી શકાય છે સંસ્કૃતથી પ્રભાવિત અન્ય સ્વતંત્ર એ પ્રથમ ભાગમાં સંસ્કૃત મહાકાવ્યનો અનુવાદ અને બીજા ભાગમાં નાથ સાહિત્યનો સમાવેશ થાય છે। એટલે કે આ જે બંગાળી ભાષા છે એને બે સાહિત્ય સ્વરૂપમાં વહેંચવામાં આવી છે એક ભાગમાં સંસ્કૃત મહાકાવ્યો અને બીજો ભાગ છે નાથ સાહિત્યનો। ત્યાર પછી આવે છે આપણી ગુજરાતીની અરે ગુજરાતના લોકોની ગુજરાતી ભાષા। તો ભારત અનેક ભાષાઓ અને બોલીઓ સાથે સંકળાયેલું રાષ્ટ્ર છે। પ્રાચીન કાળે ભારતમાં સંસ્કૃત પ્રાકૃત તમિલ જેવી ભાષાઓનું ચલણ હતું। સમય જતાં તેમાંથી અનેક પ્રાદેશિક ભાષાઓનો વિકાસ થયો। પ્રાદેશિક રાજ્યોની સ્થાપનાએ પ્રાદેશિક ભાષાઓના વિકાસમાં બળ પૂરું પાડ્યું અને સંસ્કૃતમાંથી તેમજ દક્ષિણ ભારતમાં તમિલમાંથી ઘણી ભાષાઓનો જન્મ થયો। આઠમી સદીથી પ્રાદેશિક ભાષાઓનો વિકાસમાં વેગ આવ્યો અને હિન્દી ખડી બોલી અવધી બંગાળી ગુજરાતી મરાઠી મલયાલી તેલુગુ અને કન્નડ ભાષાઓ વિકસી। ઈસવીસન 10 અને 11મી સદીમાં સંસ્કૃત પ્રાકૃત અને અપભ્રંશમાંથી ગુજરાતી ભાષાનો વિકાસ થયો। કે આપણી ગુજરાતી ભાષાનો વિકાસ કેવી રીતના થયો તો એ 10મી અને 11મી સદીમાં જે પ્રાકૃત સંસ્કૃત અને અપભ્રંશ છે એમાંથી આપણી આ ગુજરાતી ભાષાનો વિકાસ થયો। અપભ્રંશ ગુજરાતી ભાષાની જનની છે। આચાર્ય હેમચંદ્રથી અપભ્રંશ ભાષાની શરૂ થઈ એટલે કે આચાર્ય હેમચંદ્રાચાર્યથી આ અપભ્રંશ ભાષાની શરૂઆત થઈ હતી। સંસ્કૃત પ્રાકૃત અપભ્રંશ ભાષા પછી ગુજરાતી ભાષાનો વિકાસ થયો એટલે કે પહેલા સંસ્કૃત પછી પ્રાકૃત પછી અપભ્રંશ અને પછી ગુજરાતી। ગુજરાતી માટેનો જ કહી શકાય તેવો નવો સાહિત્ય યુગ નરસિંહ મહેતાના હાથે વિકસે છે। આ નવા યુગના સૂત્રધારો તરીકે નરસિંહ મહેતા મીરાબાઈ અને ભાલન ઉપસી આવે છે। એ ત્રણે ભક્તિ સાહિત્યના વિકાસ સાથે ગુજરાતી ભાષાનો વિકાસ કર્યો એટલે કે ત્રણ સાહિત્યકારો છે નરસિંહ મહેતા મીરાબાઈ અને ભાલન
આ ત્રણેયે આપણા ગુજરાતી સાહિત્યનો વિકાસ કર્યો છે. નરસિંહ મહેતા એ સામરસાના વિવાહ, એમનો પુત્ર હતો સામરસા એમનો જે વિવાહ કર્યો એના વિશે સામરસા વિવાહ લખ્યો. કુંવરબાઈનું મામેરું, તો એમની પુત્રી હતી કુંવરબાઈ, તો એમનું જે મામેરું કર્યું એના વિશે બી એમણે લખ્યું. હુંડી વિશે, સુદામા ચરિત્ર, દાનલીલા વગેરે કૃત્યોની રચના કરી હતી. એટલે કે નરસિંહ મહેતાએ આટલા આટલા કાવ્યો અને સંગ્રહો લખ્યા છે. મીરાબાઈએ પણ કૃષ્ણ ભક્તિને કેન્દ્રમાં રાખી ઘણા પદો રચ્યા છે. આપણે કાલે જોઈ ગયા ભલને સૌપ્રથમ પોતાની રચનાઓમાં ગુજરાતી ભાષા માટે ગુજર ભાષાની સંજ્ઞા આપી હતી. તેઓ પાટણના મોઢ બ્રાહ્મણ હતા. તેમને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તેમની જાણીતી કૃતિઓમાં ધ્રુવાખ્યાન, મુરગી આખ્યાન, શિવ બિલડી સંવાદ વગેરેનો સમાવેશ થાય છે. એટલે કે એવે જે મીરાબાઈ હતા, જે બાલન હતા, એમને પણ આવા બધા અલગ અલગ આખ્યાન લખ્યા, નાટકો લખ્યા અને પોતાના સાહિત્યનો એટલે કે ગુજરાતી સાહિત્યનો વિકાસ કર્યો. હવે નીચે એવું છે કે આટલું કરો, ત્રણેય કવિઓની રચનાઓની માહિતી આપી પોથી બનાવો. કયા ત્રણ કવિ? તો નરસિંહ મહેતા, મીરાબાઈ અને બાલન. આ ત્રણેય કવિઓની જે રચનાઓ છે જે આપણી ચોપડીમાં પણ આપી દીધી છે, તો એના વિશેની પોથી બનાવવાની. હવે જુઓ પાછળના પેજ ઉપર, એટલે કે 38ના પેજ ઉપર ભારતના ઉત્સવો. પહેલું છે જગન્નાથ રથયાત્રા, જે દર વર્ષે આપણા બધે જ થાય છે. ત્યાં જગન્નાથ પુરીમાંથી બી થાય છે, આપણા બરોડામાં બી થાય અને અમદાવાદમાં પણ આ જગન્નાથની જે રથયાત્રા છે એ નીકળે છે. જુઓ આ જગન્નાથની જે રથયાત્રા છે એની સાથે ધાર્મિક સંપ્રદાયો પણ જોડાયા. તેમાં ઓરિસ્સાના પુરીમાં આવેલ જગન્નાથ સંપ્રદાય સુવિખ્યાત છે. જગન્નાથનો અર્થ વિશ્વના માલિક એટલે કે જગતનો નાથ એવો અર્થ થાય છે, જે વિષ્ણુ શબ્દનો સમાનાર્થી છે. એટલે કે જે વિષ્ણુ ભગવાન છે એમનો સમાનાર્થી શબ્દ છે જગન્નાથ, એટલે કે જગતનો નાથ. 12મી સદીના ગંગવંશના રાજા અનંતવર્મને પુરી ખાતે જગન્નાથ મંદિરનું નિર્માણ કરવાનો નિર્ણય લીધો. ઈસવીસન 1230માં રાજા અનંગ ભીમ ત્રીજાએ પોતાનું રાજ્ય જગન્નાથને અર્પણ કરી પોતાને તેમના પ્રતિનિધિ તરીકે ઘોષિત કર્યા. ઓરિસ્સા જીતના મુગલો, મરાઠાઓ અને ઈસ્ટ ઇન્ડિયા કંપની બધાએ મંદિર પર પોતાનું વર્ચસ્વ સ્થાપવાનો પ્રયત્ન કર્યો. તેમનું માનવું હતું કે મંદિર પર નિયંત્રણ મેળવવાથી સ્થાનિક લોકો એટલે કે સમુદાય પણ તેનું શાસન સ્વીકારશે. આ ક્યાં આવેલું છે જગન્નાથપુરી? તો ઓરિસ્સામાં જગન્નાથપુરી આવેલું છે. કોને એની નિર્માણ કર્યું? તો અનંતવર્મન નામના જે રાજા હતા એને આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. અને જે બધા આપણા ભારતમાં ઓરિસ્સા જેટલા મુગલો હતા, મરાઠાઓ હતા, અંગ્રેજોની ઈસ્ટ ઇન્ડિયા કંપની હતા, તો એ બધાએ આ મંદિર ઉપર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું હતું, એટલે કે સ્થાપવાનો પ્રયત્ન કર્યો હતો. હવે જુઓ કે પુરીમાં પ્રતિ વર્ષ એક વિશિષ્ટ રથયાત્રાનું આયોજન થાય છે, જેમાં વિષ્ણુના અવતાર જગન્નાથજી રથમાં બેસીને પુરીની ભ્રમણ કરે છે. દેશ વિદેશથી અનેક લોકો આ ઉત્સવમાં સહભાગી થવા આવે છે. એટલે કે જે ઓડિશામાં જે જગન્નાથની રથયાત્રા નીકળે છે એની અંદર દેશ વિદેશથી લોકો એ રથયાત્રાને જોવા માટે આવે છે. ત્યાર પછી આપણે જોઈએ બીજો તહેવાર જે છે હોળી. તો હોળી વિશે જુઓ કે હોળીનો તહેવાર ભારતમાં ઉજવવામાં આવે છે, પરંતુ ઉત્તર ભારતમાં તેનું વિશેષ મહત્વ છે. આ તહેવાર બે દિવસનો છે, પહેલો દિવસ હોળી અને બીજો દિવસ ધૂળેટી, જે આપણે આજે પણ આ બે તહેવારો ઉજવીએ છીએ. આ દિવસને આસુરી શક્તિ પર સાત્વિક શક્તિના વિજય તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે સાંજના સમયે હોળીનું પૂજન કરી હોળી પ્રગટાવવામાં આવે છે. ધૂળેટીના દિવસે એકબીજા પર રંગો છાંટીને ઉજવણી કરવામાં આવે છે. આ જે હોળીનો તહેવાર છે એ પણ એક ધાર્મિક એના પર લખાયેલી છે, જે હિરણ્યકશિપુ અને એનો જે પુત્ર છે એના વિશેની માહિતી આપે છે. ત્યાર પછી જોઈએ લઠમાર હોળી બરસાના. આ જે છે ને લઠમાર હોળી બરસાના એના વિશે, તો આ તહેવાર હોળીને મળતો આવે છે શીખ સમુદાય નહીં, લઠમાર હોળી તરીકે પણ જાણીતી છે. એટલે કે બરસાના ઉત્તર પ્રદેશમાં ઉજવાતી હોળી લઠમાર હોળી તરીકે પણ જાણીતી છે. બરસાના હરદાજીનું જન્મસ્થાન છે, એટલે કે આ બરસા જે સ્થળ છે
એ રાધાજીનું જન્મસ્થાન છે। અહીં નંદગ્રામ એટલે શ્રી કૃષ્ણની ભૂમિના પુરુષો વર્ષાનાની સ્ત્રીઓ સાથે હોળી રમવા આવે છે અને રાધાજીના મંદિર પર ધજા ચડાવવાનો પ્રયત્ન કરે છે। સ્ત્રીઓ દ્વારા લોટ એટલે કે જાડી લાકડીથી પુરુષોનું સ્વાગત કરવામાં આવે છે, તેથી આ હોળી લઠમાર હોળી તરીકે ઓળખાય છે। ત્યાર પછી જોઈએ લોહડી, જે પંજાબનું છે એટલે કે પંજાબ જે રાજ્ય છે એનો તહેવાર છે લોહડી। આ તહેવાર હોળીને મળતો આવે છે। શીખ સમુદાય દ્વારા આ તહેવાર 13મી જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિના પહેલા ઉજવવામાં આવે છે। આપણે અહીંયા ગુજરાતમાં 14મી જાન્યુઆરી મકર સંક્રાંતિ ઉજવીએ છીએ, તો એવી રીતના એના આગલે દિવસ એટલે કે 14મી જાન્યુઆરીનો આગલો દિવસ 13મી જાન્યુઆરી એ લોકો આ તહેવાર એટલે કે લોહડી પંજાબમાં ઉજવે છે। રાત્રે અગ્નિ પ્રગટાવી તેનું પૂજન અને પ્રદક્ષિણા કરી તેમાં મીઠાઈઓ અર્પણ કરે છે। જે રીતના આપણે હોળીના તહેવારમાં રાત્રે અગ્નિ પૂજા કરીએ પ્રગટાવીએ, એવી રીતના એ લોકો આ 13મી જાન્યુઆરીના દિવસે પણ રાત્રે અગ્નિ પ્રગટાવે અને તેની પ્રદક્ષિણા કરે અને મીઠાઈઓ વહેંચે છે। આ તહેવાર અંધકાર પર પ્રકાશના વિજયનું પણ પ્રતીક હોવાનું માનવામાં આવે છે। આ તહેવાર પંજાબ હરિયાણા અને દિલ્હીના આસપાસના વિસ્તારોમાં વસતા શીખ સમુદાય દ્વારા હર્ષો ઉલ્લાસથી ઉજવવામાં આવે છે। શીખ સમુદાય એટલે પંજાબીઓ એટલે કે પંજાબ રાજ્ય છે એના જે પંજાબીઓ છે એમનો સમૂહ છે, એમનો આ તહેવાર છે। ત્યાર પછી જોઈએ પોંગલ, તો પોંગલ એ તમિલનાડુ રાજ્યનો મુખ્ય તહેવાર છે। તમિલનાડુ ઉપરાંત કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં પણ આ તહેવાર મનાવવામાં આવે છે। પોંગલની ઉજવણી તમિલ મહિના થાય એટલે કે જાન્યુઆરી મહિનાનો મધ્ય ભાગના પ્રથમ દિવસે કરવામાં આવે છે। આ દિવસે પોંગલ નામની વાનગી બનાવવામાં આવે છે એટલે કે જાન્યુઆરીનો મધ્ય ભાગ એટલે કે 15મી જાન્યુઆરી, તો 15મી જાન્યુઆરીના દિવસે આ લોકો પોંગલ તહેવાર ઉજવે છે। ક્યાંનો તહેવાર છે? તો તમિલનાડુનો તહેવાર છે અને એ દિવસે પોંગલ નામની જે મીઠાઈ છે એ બનાવવામાં આવે છે। આટલું જાણો કે તમિલ ભાષામાં પોંગલનો અર્થ શું થાય છે, તો ઉકાળવું। ચોખા, મગની દાળ, દૂધ અને ખાંડને વાસણમાં ઉકાળીને પોંગલ બનાવવામાં આવે છે એટલે કે આ બધી વસ્તુઓ ચોખા, મગની દાળ, દૂધ અને ખાંડ એ બધાને મિક્સ કરે અને એ બધાને ઉકાળીને એ જે પોંગલ વાનગી છે એ બનાવવામાં આવે છે। આ વાનગી પીનુને સુકન ગણવામાં આવે છે એટલે કે આ જે વાનગી બને છે એ પીનું તરીકે પીવા આપણે સૂપી એવી રીતના એ પીનું તરીકે ઓળખવામાં આવે છે અને એને સુકન ગણવામાં આવે છે। ત્યાર પછી છે ઓનમ, એટલે કે ઓનમ બી કહેવાય ને ઓનમ બી કહેવાય, એ કેરળમાં ઉજવાતો મહત્વનો તહેવાર છે। ઓનમ મલયાલમ કેલેન્ડરના પ્રથમ મહિના એટલે કે ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં 10 દિવસ સુધી ઉજવાતો તહેવાર છે। જે રીતના ગુજરાતીના 9 દિવસ નવરાત્રિ ઉજવાય, એવી રીતના જ્યાં કેરળ છે ત્યાં આગળ ઓનમનો તહેવાર પણ 10 દિવસ સુધી ઉજવાય છે। ફૂલોની સજાવટ, વિવિધ વાનગીઓ, નૃત્યોની રમઝટ અને નૌકા સ્પર્ધા આ તહેવારની વિશેષતા છે। નૌકા સ્પર્ધા વલ્લમ કાલી તરીકે પણ ઓળખાય છે, જે બાજુમાં એનું ચિત્ર આપેલું છે। આ તહેવારમાં સાદ્યા નામનું ભોજન લેવામાં આવતું, જે નૌકા સ્પર્ધા છે એને આ વલ્લમ કાલી કહેવાય છે। શું કહેવાય? વલ્લમ કાલી। અને એ જે દિવસે નૌકા સ્પર્ધા એને તે તહેવારમાં શું એ લોકો જમે છે, તો સાદ્યા નામનું ભોજન એ જમતા હોય છે। જે રીતના પોંગલમાં પોંગલ નામની વાનગી બનાવે છે, એ રીતના ઓનમમાં સાદ્યા નામનું એ લોકો ભોજન બનાવે છે। ત્યાર પછી જોઈએ આપણો દિવાળી, કયો તહેવાર? દિવાળી છે, તો આપણે બહુ જ હર્ષ ઉલ્લાસથી ઉજવીએ છીએ દિવાળી। એ વર્ષના અંતિમ દિવસે એટલે કે આસો વદ અમાસ વિક્રમ સંવતનો છેલ્લો દિવસ ઉજવાતો તહેવાર છે। આ તહેવાર સાથે વગ બારસ, ધનતેરસ, કાળી ચૌદશ, નૂતન વર્ષ, ભાઈબીજ અને લાભ પાંચમ વગેરે તહેવારો પણ જોડાયેલા છે। આ તહેવાર પ્રકાશના પર્વ તરીકે પણ ઓળખાય છે, એટલે કે આ જે દિવાળીનો તહેવાર છે એ પ્રકાશના પર્વ તરીકે ઓળખાય છે। હવે જુઓ આપણે આ પાઠમાં શેના વિશે માહિતી મેળવી, તો ભાષાઓ મલયાલમ, બંગાળી અને ગુજરાતી અને આપણા ભારતના બધા તહેવારો વિશે માહિતી મેળવી,
हजी घना तेवारो छे एनी माहिती आपणे भाग 3 માં મેળવીશું।